तो आ तरफ अमदावाद में चोमासु आवतानी साथे ज शहरना रोड रस्ता जम्पिंग रोड बनी जता होय छे। एएमसीना एंजीनियरिंग विभाग अने स्टेन्डिंग कमिटी में पास थता काम पण चोमासामां चालू करवामां आवे छे, जेने लई वाहन चालकोने हालाकी भोगवी पड़े छे। तो शहरना साइंस सिटी रोड होय के पछी गोता विस्तार, तमाम जग्याए आज रामायण जोवा मळे छे। वरसाद आवतानी साथे ज एएमसी तंत्रनी पोल खुली जाय छे। दर वर्षे वरसाद आवता ज तंत्रने विविध कामगीरी याद आवे छे। ड्रेनेज लाइन नाखवानी होय के पछी पीवाना पाणीनी लाइन होय, बधी कामगीरी चोमासामां ज शा माटे? शहેરના પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સિટીની શું છે હાલત જોઈએ। સાયન્સ સિટીની આવી દુર્દશા, બીઆરટીએસ ની ટિકિટ કઈ રીતે લેવી, કેબિન પાસે જ ભરાય છે પાણી, અનેક જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે। વરસાદી વાતાવરણમાં જ એએમસી ની કામગીરી, સાયન્સ સિટી વિસ્તાર ઉપરાંત ગોદામાં પણ લોકો એએમસી તંત્રની કામગીરીથી ખૂબ જ પરેશાન છે, ત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અનેક જગ્યાએ પાઇપ રસ્તા ઉપર છે, તો કેટલીક જગ્યાએ રસ્તા વચ્ચે ખાડા ખોદેલા છે, તો ઘણા વિસ્તારોમાં ભૂવા પડી ગયા છે। શહેરમાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદના રોડ રસ્તા ધોવાઈ જતા હોય છે। અમદાવાદમાં સાયન્સ સિટી રોડ કહેવાતો પોશ વિસ્તારમાં પણ જે હાલત છે તે ખૂબ જ દયનીય દેખાઈ રહી છે। અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર અનેક જગ્યાએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે। જો કે અમદાવાદ મહાનગરપાલિકાને ચોમાસુ આવતાની સાથે જ જે પાઇપલાઇનો હોય તેની જે નાખવાની કામગીરી છે તે યાદ આવતી હોય છે। ભર ઉનાળામાં આ પ્રકારની જે કામગીરી થવી જોઈએ, જેની જગ્યાએ ચોમાસામાં જ આ બધી કામગીરી થતી હોય છે, જેને કારણે લોકોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા કેવું કામગીરી કરે છે કે જેના કારણે લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। બીજી બાજુ અમદાવાદના જે સાયન્સ સિટી રોડ છે તેની જો વાત કરીએ, તો અહીંયા જે બીઆરટીએસ બસ સ્ટોપ છે, બીઆરટીએસ બસ સ્ટોપ ન હોવાના કારણે અહીંયા એક કેબિન તો બનાવવામાં આવ્યું છે, પરંતુ વરસાદ પડતાની સાથે જ આ કેબિન આગળ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા હોય છે, જેને કારણે અહીંયા જે લોકો હોય છે તે ટિકિટ લેવા જવામાં પણ ક્યાંક ને ક્યાંક તેમને હાલાકી ભોગવવી પડતી હોય છે। અત્યારે પણ આપ જે દ્રશ્યો જોઈ શકો છો, હાલ વરસાદ ન હોવાના કારણે અત્યારે આ પરિસ્થિતિ છે, પરંતુ ગઈકાલે જ્યારે અહીંયા વરસાદ પડ્યો હતો ત્યારે કેબિનની બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હોય છે, અને ત્યારે અમદાવાદ શહેરીજનો કે જે મુસાફરો છે તે કઈ રીતના ટિકિટ લે તે અવઢવમાં હોય છે, અને ચોક્કસ જે પ્રમાણે તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, લાગતું નથી તે યોગ્ય સમયે અને યોગ્ય રીતે વપરાતા હોય। કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।